નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદ મહાનગરના 4.5 દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉનો, જમીનો, નિર્વસાતની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. નિર્વાસિત મિલકત ધારકો, દુકાનો, છૂટક જમીનોના માલિકી હકનો પ્રશ્ન મુખ્યમંત્રીએ હલ કર્યો છે. 45 વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી રક્ષિતો સહિતના પરિવારોને મિલકતો, છૂટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક ભાડા પેટે આપવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં વરસાદી સીઝન અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 131.4 મીટર ઉપર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં 10,15,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમના 23 દરવાજામાંથી 8,13,599 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટીતંત્ર પણ એલર્ટ છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના 52 ગામોને એલર્ટ જાહેર કરાયું છે. તો વડોદરા અને ભરૂચમાં NDRFની એક ટીમ પણ તૈનાત કરાઈ છે. સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. વોર્નિંગ લેવલ વટાવી બ્રિજની સપાટી 22.95 ફૂટ છે. આ પરિસ્થિતિને જોતા 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર કરાયું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, નર્મદા. અમદાવાદના નિકોલ નરોડા વિસ્તારની શાળાઓ દ્વારા વાલીઓને રાહત માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં દરેક વાલીગણને ફી મુદ્દે 25% રાહત આપશે. આ નિર્ણયને ગુજરાત સરકારે પણ આવકારી છે. દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. લોકડાઉન સમય દરમિયાન અત્યારે હાલમાં વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. ધંધા રોજગારમાં ઠપ થઈ ગયા છે અને આવકનું સાધન જ ખૂબ જ ઓછું થઈ ગયું છે. આવા સમય દરમિયાન લોકડાઉન શરૂ થયું ત્યારથી જ આજ સુધી ગુજરાત સરકાર, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ દરેક જગ્યાએ ફી બાબતે ખૂબ ચર્ચામાં રહી છે અને સંચાલકો, સરકાર અને હાઈકોર્ટ વચ્ચે વાલીઓ પીસાતા જાય છે. આવા સમયે અમદાવાદના નિકોલ નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની લગભગ 35 શાળાઓના સંચાલકોએ નિર્ણય કર્યો હતો કે તેઓ વાલીઓની સાથે રહી 50% જેટલી રાહત અપાવી જોઈએ. જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ 3 મહિનાની ફીમાં રાહત પણ આપવામાં આવી છે અને આ નિર્ણયને ગુજરાત સરકારે પણ આવકારી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર હરેશ પટેલ, દીપક શિક્ષણ સંકુલ, નિકોલ, અમદાવાદ. જ્યારે લોકડાઉનના સમયમાં અત્યારે હાલ વાલીઓની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. આપણે પણ જોઈ રહ્યા છીએ કે બજારમાં ધંધા, રોજગારી અને આવકનું સાધન બહુ ઓછું છે. લોકોની રોજગારી ઓછી થઈ ગઈ છે. આવા સમયે, ઘણા સમયથી જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધી ગુજરાત સરકાર, અમદાવાદ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ દરેક જગ્યાએ ફી બાબતનો ચર્ચા ખૂબ જ ચર્ચામાં હતી અને સંચાલકો, સરકાર અને હાઈકોર્ટ આ વચ્ચે વાલીઓ પીસાતા હતા. આવા સમયે નિકોલ નરોડા અને વસ્ત્રાલની લગભગ 35 કરતાં પણ વધારે શાળાના સંચાલકોએ ભેગા થઈ અને એક એવો નિર્ણય કર્યો કે આવા સમયે વાલીઓની સાથે રહી અને આપણે એ લોકોને કંઈક રાહત આપવી જોઈએ અને 25% જેટલી જૂન અને જૂન, જુલાઈ, ઓગસ્ટ માસમાં 3 મહિનાની ફીમાં 25% રાહત આપી, જે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને આવકારેલ છે. તો દરેક વાલીઓને નમ્ર વિનંતી કે જે કંઈ ફી આપની બાકી હોય એ સત્વરે ભરાવી અને આવી આર્થિક પરિસ્થિતિમાં જેમ શાળાઓએ આપને મદદ કરી છે એમ આ પણ શાળાઓની સંગાથે રહેશો. માળિયા જુથળથી સકરાળા વચ્ચે રસ્તા ઉપર પાણી ફરી વળતા સકરાળા ગામ આજે સંપર્ક વિહોણા બન્યું છે, જેને કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માળિયાહાડીના પંથકમાં પડી રહેલ અનરાધાર વરસાદથી જુથળથી સકરાળા વચ્ચે રસ્તા ઉપર વોકડાનું પાણી કમર સુધી ભરાઈ જતા સકરાળા ગામ સંપર્ક વિહોણા બન્યું છે. વાત કરવામાં આવી તો સકરાળા ગામ લોકોને કરિયાણા સહિત વસ્તુ લેવા માટે જુથળ આવતા હોય પણ રસ્તા ઉપર પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમજ સકરાળાથી માંગરોળ જવા માટે કામનાથ નોળી નદી નાળામાં પૂર આવવાથી માંગરોળ જવાનો રસ્તો પણ બંધ થયો છે, જેથી સકરાળા ગામનો સંપર્ક કપાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે આવેલા ડોનિયર મિલ ખાતે કર્મચારીઓએ પોતાના પગારને લઈને ભારે વરસાદમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે નામી એવી ડોનિયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાતે આજરોજ 150થી પણ વધારે કર્મચારીઓ દ્વારા મિલ માલિકો દ્વારા શોષણ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ભારે વરસાદ હોવા છતાં કર્મચારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જોકે કર્મચારીગણ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે 200થી પણ વધારે કર્મચારીઓ પાછલા 2 મહિના દરમિયાન તેમને પગાર આપવામાં આવ્યો નથી તથા લોકડાઉનથી અત્યાર સુધી કંપની માલિકો દ્વારા અલગ અલગ નિયમો અંતર્ગત પગાર કાપ કરવામાં આવ્યો છે, જેથી કર્મચારીઓને પોતાનું શોષણ કંપની દ્વારા કરાયું હોવાનું માલુમ પડતા તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવશે તો તેઓ લેબર કોર્ટમાં જવા માટે પણ તૈયારી દર્શાવી રહ્યા છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. યહાં પર હમ લોગો કંપની એસા શોષણ કરી લોકડાઉન કે બાદ સ્ટાફને પૂરી મહેનત કે સાથ વિધાઉટ વર્કર કામ કરકે દિયા. અભી કંપની બોલતી હૈ સ્ટાફ કા ડિડક્શન કર દો. उसके बाद 2 मंथ हो गई हम लोगों की पगार नहीं हुई. अब जब मई में कंपनी चालू हुई तो मैनेजमेंट द्वारा बोला गया कि पेमेंट के हिसाब से किसी का 12%, किसी का 15%, किसी का 25% काटने का. हम लोग उस पर एग्री हो गए. अभी मैनेजमेंट बोलती है कि हम 30 दिन काम करो, रिवेन्यू पे पैसा देंगे, मतलब 50% 40% पैसा देंगे. तो स्टाफ इसके लिए तैयार नहीं है. ऊपर से अभी तक 2 महीने से सैलरी नहीं मिली है. कितने कर्मचारी हैं आप लोग? ऐसे कितने कर्मचारी हैं आप लोग? हम लोग 250 कर्मचारी हैं. कौन सी कंपनी है ये? डोनिया इंडस्ट्रीज लिमिटेड. क्या बता रहा है अधिकारी? अधिकारी मैनेजमेंट तो आता ही नहीं सामने. जो हमारे बॉस लोग हैं वो सामने आते हैं तो वो कोई कमिटमेंट दे नहीं पाते हैं. कंपनी 12 साल से हम लोग काम कर रहे हैं और कंपनी ने इस टाइम पर ऐसा जब प्रॉब्लम है तो स्टाफ को डिडक्ट करने की बात करती है. अगर आपको डिडक्शन करना था तो पहले ही कर देते मई में जब चालू हुआ. अभी 3 महीने वर्कर नहीं थे तो स्टाफ से काम करा के आपने लिया. आज वर्कर आ गए तो स्टाफ को बाहर निकाल दो. अभी आपकी क्या डिमांड है? हमारी डिमांड है कि स्टाफ डिडक्शन 2021 मार्च तक नहीं चाहिए. आपने जो 12-15% काटा उस पर हम एग्री हैं, लेकिन उसके बाद सैलरी में डिडक्शन नहीं चाहिए. दूसरा 2 महीने से सैलरी नहीं है, सैलरी टाइम पर चाहिए. अगर आपकी जो डिमांड है वो मानी नहीं गई उसके बाद आप क्या एक्शन लेंगे? उसके बाद हम क्या नाम है लेबर कोर्ट जाएंगे. कोरोना वायरस ने महामारी ने पगले बाळकोना अभ्यास पर माठी असर पहुंची छे. आम तो संक्रमण ने रोकवा ने सोशल डिस्टेंस राखवा शालाओं द्वारा ऑनलाइन एजुकेशन शुरू करायो छे. ने आ दरमियान अमदावाद ने दीपक संकोल द्वारा बाळकों ने सुरक्षा ने लेने इंडियन मेड इन कंपनी नु टेम्परेचर अने मापणी नु मशीन अने सैनिटाइजर मशीन राखवामां आव्युं छे. COVID-19ની મહામારીને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે સ્કૂલો ચાલુ ક્યારે થશે, કેવી રીતે થશે, ત્યારે બાળકોનું કોવિડમાં રક્ષણ શું તે બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદથી દીપક સંકોલ દ્વારા બાળકો માટે ઓઝોમ કંપનીનું ઇન્ડિયન મેડ ઇન કંપની ટેમ્પરેચર મશીન તેમજ સેનિટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની આત્મનિર્ભર બનવાની પહેલ દ્વારા આ એક કંપની એવી છે કે જેણે ઇન્ડિયન મેડ ઇન મશીન બનાવ્યું છે જે ટેમ્પરેચર મેન્ટેન કરે છે. સાથે જ બાળકો માટે સંકુલમાં સેનિટાઇઝર મશીન પણ મૂકવામાં આવ્યું છે. બાળકો આવશે ત્યારે તેમનું ટેમ્પરેચર માપી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર મિત્રો, દીપક શિક્ષણ સંકુલ નિકોલ. COVID-19ની મહામારીમાં અત્યારે હાલ લોકોના મગજમાં જ્યારે ભયનો માહોલ પેદા થયેલો છે ત્યારે સ્કૂલો ચાલુ કેવી રીતે થશે, ક્યારે થશે, બાળકોનું કોવિડમાં રક્ષણ શું, એ લોકોના પ્રિકોશન શું લેવાશે, આવી જ્યારે બધી ચિંતાઓ હોય ત્યારે અમારી શાળાએ ઓઝોમ કંપનીનું એટલે કે ઇન્ડિયન મેડ કંપની, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી એવું કહ્યું છે કે
आत्मनिर्भर बनो। तर आ एक कंपनी एवं है जेने इंडियन मेड मशीन बनावेल छे जे टेम्परेचर मेंटेन करे छे। आ साथे विडियो में ये मुकेल छे अने बिल्कुल शार्फ पणे एनु टेम्परेचर बतावे छे। टेम्परेचर साथे अमे सैनिटाइजर मशीन पण मुकेलू छे। ज्यारे बाळको आवशे त्यारे गेट उपर टेम्परेचर ए लोकोनुं स्कैन थशे, त्यारबाद क्लासरूमनी आगळ पण स्कैन थशे अने सैनिटाइजरथी दरेक बाळकने अमे आ रीते कोरोनामां प्रिकॉशनना ध्यान राखी अने दरेकने बने त्यां सुधी कोईपण बाळक एकबीजाथी संक्रमित न थाय तेनुं ध्यान राखवा माटे अमे ઓઇઝોમ કંપનીનું મશીન શાળામાં વસાવેલ છે। તો હાલ સમાચારો પર આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।